નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઓગસ્ટ ત્રણ એમાં ધોરણ પાંચ અંગ્રેજી વિશેની પ્રવૃત્તિ શીખીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો ઇંગ્લિશ યસ આઈ વિલ મિત્રો તમારા અંગ્રેજીનું પાઠ્યપુસ્તક જુઓ અને તેના બાર અને તેર નંબરના પાના પર એક વાર્તા આપેલી છે અહીં આ જ વાર્તાનો ક્યુઆર કોડ તમે બાજુમાં જોઈ શકો છો એ આપેલો છે તમે તે વાર્તા સાંભળો સાથે સાથે તમારું પુસ્તક પણ ખુલ્લું રાખજો જ્યારે આ વાર્તા તમને સમજાય ત્યારે આ વાર્તા તમે તમારા ઘરે બીજાને પણ કહો તો એ વાર્તા તમારે સમજી વિચારીને યાદ રાખવાની છે અને ઘરના સભ્યને કહેવાની છે હવે આપણે એના આધારે એક પ્રવૃત્તિ એક જોઈએ હવે તમે એ વાર્તા વાંચી છે તો મજા આવીને હવે વાર્તામાં જે જે પ્રાણીઓના નામ આવ્યા તે અહીં તમારે ખાલી જગ્યામાં લખવાના છે તો મેં લખી દીધા છે કે કેટ રેબીટ ડોંકી કેમલ બરાબર તો આવી રીતે વાર્તાના નામ તમે લખી લીધા પણ બાર મિત્રો યાદ રાખજો આ વાર્તા તમારે તમારા ઘરના સભ્યને પણ પ્રવૃત્તિ બે છે નીચે એક ચિત્ર આપેલ છે તેમાં રંગો ભરવાના છે કુલ છ પ્રકારના રંગો છ નથી બાળ મિત્રો સાત રંગો છે યાદ રાખજો રંગ ભર્યા પછી નીચે કેટલીક ખાલી જગ્યા આપેલી છે તેમાં તમે જે રંગ ભરેલો હોય તેના નામ લખો એટલે કે રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ અને બ્રાઉન ને વાયોલેટ એ બધા રંગો આપ્યા છે આ ચિત્ર આપ્યું છે આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને તમે જે કાંઈ પણ આમાં રંગો ભરો એને ક્રમ વાઇઝ અહીંયા તમારે એનું નામ લખી નાખવાનું બરાબર એના આધારે ખાલી જગ્યાઓ છે જોઈ લઈએ આપણે ખાલી જગ્યાઓ છે મિત્રો ખાલી જગ્યા જોઈએ પહેલાં તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો પહેલી ખાલી જગ્યા માય હાઉસ ઇઝ ખાલી જગ્યા તો શું આવશે જવાબ ઓરેન્જ તમે ઘરમાં ઓરેન્જ રંગ પૂર્યો હોય તો અહીં લખવાનું આપણે ઓરેન્જ રિવર ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે બ્લુ ટ્રી આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો ગ્રીન એન્ડ બ્રાઉન ચોથું છે ઇન ધ રેનબો તો રેનબો એટલે આપણે જે આવું ને માછલી બરાબર સાત રંગનું જે મેઘધનુષ્ય રચાય છે એ તો એમાં રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ વાયોલેટ અને ઇન્ડિગો આ બધા જ કલર્સ આવશે પાંચમી છે ખાલી આઈ લાઇક ખાલી જગ્યા કલર તો તમને મનગમતો કલર મેં તો અમે ઓરેન્જ લખ્યો છે પણ આમાંથી તમને સાતમાંથી જે મનગમતો હોય એ તમે લખી શકો છો આઈ ડુ નોટ લાઇક ખાલી જગ્યા કલર તમને કયો નથી ગમતો તો અહીંયા અમે બ્લેક લખ્યો છે તમે તમારી રીતે ત્યારબાદ એક સરસ મજાની રમત છે પ્રવૃત્તિ ત્રણ એક રમત રમીએ આ રમત રમવા માટે તમારે કુલ પંદર કાર્ડ બનાવવા પડશે પાંચ સવાલ કાર્ડ અને દસ કાર્ડ એટલે કે પાંચ પ્રશ્નોના કાર્ડ બનાવવાના નીચે આપણને આવ્યા છે જો સવાલ કાર્ડમાં નીચેના સવાલ લખો એટલે કે એક પેજ લેવાનું એ નાના નાના ચોરસ ટુકડા કાપી લેવાના એમાં પહેલાંમાં લખવાનું હાઉ મેની બીજું વોટ કલર ઇઝ ઇટ ત્રીજું વોટ ઇઝ ઇટ અને ચોથું વેર ઇઝ ઇટ અને પાંચમું વુ ઇઝ સી કે હી બરાબર તો આ પાંચ પ્રશ્નો બનાવી લીધા પછી શું કરવાનું હવે દસ જવાબ કાર્ડ કે થ્રી બનાઝ ગ્રીન કલર એન એપલ ઇન ધ બોક્સ સી ઇઝ માય ગ્રાન્ડ ફાધર યલો ટેબલ ટેબલ ઓન ધ હી ઇઝ માય બ્રધર તો તો હવે શું રમત રમવાની કેવી રીતે જોઈ લઈએ થોડાક નિયમો પહેલો છે તમારે સવાલ કાર્ડ તમારા હાથમાં રાખવાના એટલે કે જે પ્રશ્નોના પ્રશ્નો તમે પાંચ બનાવ્યા એ હાથમાં રાખો જવાબ કાર્ડ નીચે ખુલ્લા કરીને ઊંધા મૂકી દેવાના એટલે કે એને ઊંધા વાળી દેવાના જવાબ દેખાય નહીં એવી રીતે જમીન પર દસે દસ ત્રીજું હવે કોઈ એક જવાબ કાર્ડ ખોલો એટલે કે એ દસમાંથી કોઈ એક ઉપ ઉઠાવવાનો તેને ચોથું તેને અનુરૂપ જવાબ કાર્ડ શોધો એટલે કે એનો જે જવાબ તેને અનુરૂપ જવાબ કાર્ડ શોધો બંનેની જવાબની હવે અહીંયા સવાલ આવશે બંનેની જોડ બનાવવાની એક તરફ મૂકી દો હવે બીજું સવાલ કાર્ડ ખોલો અને તેને અનુરૂપ જવાબ કાર્ડ તમારા હાથમાંથી શોધી જોડી બનાવો એને મૂકી દો છઠ્ઠું જો તમને સવાલ કાર્ડ ન મળે તો જોડીમાંથી સવાલ કાર્ડ લઈ લો જ્યારે બધા જ જવાબ કાર્ડ પૂરા થઈ જાય ત્યારે રમત પૂરી થશે આ રમત તમે કોઈ સાથી મિત્ર સાથે પણ રમી શકો છો મિત્રો અહીં આ પ્રવૃત્તિ થઈ છે પૂર્ણ તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ પ્રવૃત્તિ જોવા માટે તમે યુટ્યુબ ઉપર સ્ટડી વિથ રમે સર્ચ કરી શકો છો